ભરૂચમાં 250 વર્ષથી ઉજવાતો મેઘરાજા અને છડી મહોત્સવ કોરોના બાદ 2 વર્ષે આ વર્ષે યોજાતા જિલ્લા સહિત રાજ્યભરમાંથી મેળો મહાલવા માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. શુક્રવારે 8મે ભોઈ સમાજ દ્વારા જન્માષ્ટમી, મેઘરાજા અને ગોગારાવ મહારાજની કથા સાથે છડી ઝૂલાવવાનું આયોજન કરાયું હતું. હજારોની જન્મેદની મેળો મહાલવા માટે ઉમટી પડી હતી. ખરીદી, ખાણીપીણી, મેઘરાજા અને છડીના દર્શનનો લાહો લીધો હતો. લોકોએ મેઘરાજાની પ્રતિમા સાથે પોતાના બાળકોને ભેટવ્યા હતા. મેઘરાજા સાથે નાના બાળકોને ભેટાવતા તે આખું વર્ષ સ્વસ્થ નિરોગી રહેવા સાથે મેઘરાજા જેવું હૃષ્ટપુષ્ટ રહેતું હોવાનું પણ માન્યતા છે. આઠમનો તહેવાર અહીંયા બહુ જ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. સામે આપણે મંદિર ગોગાવણ મંદિર છે, ત્યાં છડીનો ઉત્સવ છે. રાતના મેઘરાજાની ને છડીની કથા થશે અને કાલે નોમ છે અને 10મી દિવસે મેઘરાજાની સવારી અહીંથી મા નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે. બીજી વિશેષતા એ છે કે નાના નાના બાળકોને અમે અહીંયા ભેટાડીએ છીએ. વર્ષોની એક પરંપરા છે કે જે નાના બાળકો ભેટે છે ને તેમનું શરીર તંદુરસ્ત ને કોઈ દિવસ બીમાર ના પડે, એક ખૂબ જ અમારા માટે એક ગૌરવની વાત છે. અને જે નાના બાળકો ભેટે છે તે કદી બીમાર નહીં પડતા તંદુરસ્ત જ રહે છે. એકમાત્ર ભરૂચ જિલ્લામાં યોજાતા મેઘ ઉત્સવના મેઘરાજાના ભાતીગળ મેળામાં સ્થાનિક આગેવાનોએ મુલાકાત લીધી હતી. ભરૂચ શહેરમાં સમસ્ત ભોઈપંચ દ્વારા અષાઢી અમાસે 250 વર્ષથી ચાલતી આવતી પરંપરા મુજબ મેઘરાજાની માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દેશ અને દુનિયામાં એકમાત્ર ભરૂચ શહેરમાં ઉજવાતો મેઘ ઉત્સવની દંતકથા છપ્પનિયા દુકાળ સાથે જોડાયેલી છે. આજે આઠમ નિમિત્તે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ, જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલ, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર સહિતના આગેવાનોએ હાજરી આપી મેઘરાજાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.